મારા વેમની સાથે કોઈ સંબંધ નથી, ના લોહીનો ના લાગણીનો. અસલી નપુંસક તો એ છે કે જે પોતાની પત્નીના ડરથી પોતાના મા બાપનું સ્વમાન હાણી લે છે. આ થપ્પડ મેં તને બહુ પહેલા મારી હોત ને તો આજે હું અહીંયા ના હોત. આપણા દિલ ઉપર આપણે ભલે ને ગમે તેટલો પથ્થર મૂકીને આપણા સંતાનોને ભૂલી જવાનો પ્રયત્ન કરતા હોઈએ, પણ એટલું આસાન નથી હોતું. પપ્પા, શું જરૂર છે અહીંયા પાર્ટી કરવાની? તમે પાર્કમાં જુગાર રમો એ જ સારું છે. આરોહી, તું એ વાત એક્સેપ્ટ કેમ નથી કરી લેતો કે પ્રોબ્લેમ તારામાં છે? તું બાપ નથી બની શકતો, એ વાત તું માની લે. બસ આરોહી, બસ. કેમ જૂનું સીમ ફેંકી દીધું? માનવીનો ભૂતકાળ જો સારો હોય ને તો એને યાદ કરીને રડે છે. જય હિન્દ. સ્વાગત છે મિત્રો તમારા બધાનું ફરી એકવાર આપણા વિડીયોમાં. આજે આપણે રિવ્યૂ કરવાના છીએ ફિલ્મ વેલકમ જિંદગીનું. ફિલ્મની સ્ટારકાસ્ટની વાત કરીએ તો ફિલ્મમાં આપણને અનંગ દેસાઈ, ઉમંગ આચાર્ય, એકતા ડાંગર, પ્રશાંત બારોટ, હર્ષ દાગિયા અને પૂજા સોની આ બધા કલાકારો આપણે લીડ રોલમાં જોવા મળશે અને બીજા ઘણા કલાકારો પણ આ ફિલ્મમાં આપણે જોવા મળી જશે. ફિલ્મ ઓફિશિયલ ટ્રેલર લિંક આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, પણ ફિલ્મનું ટ્રેલર ઓફિશિયલ લિંક છે કે નહીં તે બહુ ખાસ ખબર નથી. ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો ટ્રેલરની શરૂઆતમાં આપણને જોવા મળે છે કે અનંગ દેસાઈ, જેનો ફિલ્મમાં શું નામ છે તે ખબર નથી, પણ તેમના દીકરાનું પેઇન્ટિંગને સળગાવી રહ્યા છે. જેમને લાગે છે કે તેમનો દીકરો તેમની વહુનો ગુલામ છે અને તે તેમની સારી રીતે સાચવતો પણ નથી, પણ તેનું બિલકુલ ઉલટું છે. તેમની વાઇફને તેવું લાગે છે કે તેમના પર ધ્યાન નથી દેતો અને તે નપુંસક છે જે તેમના છોકરા કરવા માટે તત્પર નથી. પણ જો લીડ રોલમાં હીરો છે તેમને પણ લાગે છે કે આ બંને વચ્ચે હું ફસાઈ ગયો છું. આગળ શું થશે તે તો આપણે ફિલ્મ જોયા પછી જ ખબર પડશે, પણ ફિલ્મનું ટ્રેલર સારું દેખાય છે, વધારે નહીં તો એકવાર જોવા લાયક તો જરૂર છે. ફિલ્મનું ટ્રેલર 3 દિવસ પહેલાં રિલીઝ થયું હતું. ફિલ્મ કે દિવસ રિલીઝ થશે તે અનાઉન્સ કરવામાં આવ્યું નથી. ફિલ્મનું ટ્રેલર આર્તકીય એન્ટરટેનમેન્ટ ઉપર રિલીઝ થઈ ગયું છે. હવે આ ફિલ્મનું ટ્રેલર ઓરિજિનલ છે કે નથી તે બહુ ખાસ ખબર નથી, કારણ કે ફિલ્મના ટ્રેલરની ક્વોલિટી ખૂબ જ ઓછી છે. પણ હા, જો ઓફિશિયલ ટ્રેલર જો મને ક્યાંક મળશે તો આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું જરૂર તેને પિન કરી દઈશ.